ओम श्री गणेशाय नमः, श्री गुरुभ्यो नमः, श्री हरये नमः, हरि ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने परस्मैपदी धातुओ आपणे भण्या, परस्मैपद प्रकरण पूरू कर्युं आपणे, हने पछी जे आपणे ईशुगम्यमां छह सूत्र भण्या हता एमां गम धातुनुं भण्या, ईश धातु माटेनुं इच्छति अने यम माटे रोकवा माटे यच्छति, हने नम धातुनुं नमति वगैरह रूपों थाय छे। अथ आत्मनेपदी नः, अथ आत्मनेपदी नः। हवे आत्मनेपदना प्रत्ययो एटले के आत्मनेपदना धातुओनुं वर्णन प्रारंभ थाय छे। आत्मनेपद धातुओ कया? तो पहेलो धातु बतावे छे एध वृद्धौ। कयो धातु बतावे छे? एध वृद्धौ। एध धातु वृद्धौ एटले के वधवू एवा अर्थमां प्रयोजाय छे। कया अर्थमां प्रयोजाय छे? एना रूपो आत्मनेपदना प्रत्ययो अलग लागशे। तो एध धातुमां जे धकार छे ए धकारोत्तर जे अकार छे, ध पछी रहेलो अ, एने एम कहेवाय संस्कृत भाषामां धकारोत्तरवर्ती अकार। शू कहेवाय? धकारनो उत्तरवर्ती एटले के पाछळ रहेलो एवो। ए धकारोत्तरवर्ती जे अकार छे ए अनुनासिक पण छे अने अनुदात्त पण छे। केवो छे? धमां रहेलो अ ए अनुनासिक पण छे અને અનુદાત્ત પણ છે। તેથી કરીને એ અનુદાત્ત છે અને અનુનાસિક છે એટલે ઉપદેશે જનુનાસિક ઇત, આ સૂત્ર તમે ભણી ગયા, એ સૂત્રથી ઇત સંજ્ઞા થાય, તસ્ય લોપથી લોપ થાય એટલે એધ આટલું માત્ર અવશિષ્ટ રહે છે, એધમાં ધ અડધો છે। હવે જો અહીંયા અનુદાત્ત છે ને અ, એની આપણે ઉપદેશે જનુનાસિક ઇતથી શું કરી? ઇત સંજ્ઞા કરી। શું કરી? ઈત સંજ્ઞા કરી એટલે એ અનુદાત્ત વત્તા ઈત, અને સંધિ કરો એટલે અનુદાત્તેત, આ અનુદાત્તેત ધાતુઓ કહેવાય। જે એકાચ ઉપદેશે અનુદાત્તાત હતું ને ત્યાં અનુદાત્ત શબ્દ હતો ખાલી, એ એમ કીધું કે ભાઈ એક અચવાળો હોય ઉપદેશ અવસ્થામાં અને અનુદાત્તું હોય તો ઈટ ન થાય, અનુદાત્તું હોય, આ એમ કે આ અનુદાત્તેત છે, એટલે જેમાં અનુદાત્તની ઈત સંજ્ઞા થઈ હોય એવા ધાતુઓને અનુદાત્તેત ધાતુ કહેવાય। તો એનાથી શું ફાયદો ભાઈ? અનુદાત્તની ઈત સંજ્ઞા થઈથી કોઈ ફાયદો? હા, તમે શરૂઆતમાં સૂત્ર ભણી ગયા, યાદ કરો, અનુદાત્તંગિત આત્મનેપદમ, જેમાં અનુદાત્તની ઈત સંજ્ઞા થઈ હોય એની આત્મનેપદ સંજ્ઞા થાય છે, એટલે કે આત્મનેપદના પ્રત્યયો થાય છે। એ અનુસાર તમારે હવે એધ ધાતુમાં આત્મનેપદ અનુદાત્ત ઈત હોવાના કારણે આત્મનેપદના પ્રત્યયો લાગશે, એટલે કે ટિપ્ત ઝી સિપ્ત સ્થ મિબ્બસ મસ, આ પરસ્મયપદ ના લઈને લાગે તો કયા લાગશે? ત આતામ ઝ થાસ આથામ, ત આતામ ઝ થાસ આથામ ધ્વમ ઈડ વહિંગ મહિંગ, આ પ્રત્યયો હવે તમારા દિમાગમાં વ્યવસ્થિત રીતે બેસાડી દેજો। હ, તો આત્મનેપદના પ્રત્યયો લાગશે, એટલે હવે લટ લકાર પ્રથમ પુરુષ એક વચનનો અત્યારે આપ સુધી આપણે ટીપ કરતા હતા, હવે થોડું વિચારજો, લટ લકાર પ્રથમ પુરુષ એક વચનનો ત પ્રત્યય એટલે લટના સ્થાનમાં ત આદેશ, લટ ટીપ શબ્દ કરતા હતા, હવે લટ ત શબ્દ, હા ને, એટલે એધ વત્તા ત, કઈ સ્થિતિ થશે? એધ ધન ત, એધ ધન ત। હવે વિચારો ત પ્રત્યય કેવો છે, પાછું થોડું વિચારી લેવાની જેમ જ તિંગ શીત સાર્વધાતુકમ કે છે, તિંગ અને શીતની સાર્વધાતુક સંજ્ઞા થાય છે, તો ત છે એ તિંગમાં આવે કે નહીં? તિપ્ત ઝી સિપ્ત સ્થથી લઈને મહિંગનો ગ, તો એ તિંગ પ્રત્યાહાર બનાવ્યો આપણે, તો ત આ તિંગ હોવાના કારણે તિંગ શીત સાર્વધાતુકમથી શું થશે? આની સાર્વધાતુક સંજ્ઞા, અને સાર્વધાતુક સંજ્ઞા થવાથી શું ફાયદો થશે? તો કે કર્તરી શપ, એમ કે છે કે સાર્વધાતુક કર્તૃર્થક કરતા અર્થમાં થયેલો સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય તો શું થાય? શપ થાય, શપનો શું વધશે? અ, એટલે એધ ધન શપનો અ ધન ત, આ સ્થિતિ થઈ, એધ અ ત, બરાબર? આ તો પાછળનું લખેલું છે, એ ભૂસી કાઢું હો ભાઈ, લખવાનું ભૂલાઈ ગયું, એધ અ
દંત આ અવસ્થા થઈ એદ વત્તા અવત્તા તો પૂર્વની જેમ જ છે કર્તરી શબ્દથી શબ્દ વિકરણ લાગ્યો છે આ સ્થિતિમાં હવે નીચેનું સૂત્ર એટલે કે આગળનું સૂત્ર પ્રવૃત્ત થાય છે સૂત્રનું નામ છે ટીત આત્મને પદાનામ ટેરે ટેહે એહે ટેહે એ ટીત આત્મને ટીતઃ શું છે ષષ્ઠી એકવચન છે ટીતઃ આત્મને પદાનામ ષષ્ઠી બહુવચન છે આત્મને પદાનામ ટીતઃ અને એ છે એ પ્રથમા એકવચન છે લુપ્ત પ્રથમાકમ પદમ અસ્તિ ટીટ આત્મને પદાનામ ટે રે રેમાં એ છે એ પ્રથમા એકવચન છે હવે જો આ સૂત્રનો અર્થ શું કરશું ટીતઃ લસ્ય વૃત્તિ વાંચું છું ટીતઃ લસ્ય એટલે શું અર્થ કરશો ટીત લકારના સ્થાને જેમ કે કયો લકાર ચાલે છે અત્યારે લટ લકાર તો લટમાં ટ ઈ જ છે કે નહીં એટલે ટીત કહેવાય કે નહીં એટલે કહે છે ટીતઃ લસ્ય ટીત લકારના સ્થાને ષષ્ઠી એકવચન છે ને ટીતઃ એટલે ટીતઃ એટલે ટીત લસ્ય ટીતઃ લસ્ય ટીત લકારના સ્થાને શું થાય છે તો કે એના સ્થાને શું થાય છે આત્મને પદ જે પ્રત્યયો થાય છે આત્મને પ્રત્યયો કેનાથી કરીએ આપણે તીપ્તસજીથી હે ને આ તો એમ જ કહે છે ખાલી આત્મને પદના પ્રત્યયો નથી કરતું પણ ટીતઃ લસ્ય ભે ટીત એવા લટ લકારનો જે લ છે ટીત એવા લટ લકાર હોય કે લીટ હોય ટીત એવા લના સ્થાનમાં આત્મને પદના જે પ્રત્યયો કરો છો એ પ્રત્યયોની આત્મને પદાનામ ટેહે એટલે કે એ પ્રત્યયોનો જે ટી ભાગ હે ને ટી એટલે શું ખબર છે ભણી ગયા તમે અચોંત્યાદી ટી અચ અંત્યાદ ટી અચોંત્યાદી ટી અંત્યની ટી સંજ્ઞા કરે છે આ સૂત્ર એમ કહે છે કે ટીત એવા લકારના સ્થાનમાં આત્મને પદના જે પ્રત્યયો કરો છો એનો જે ટીત ભાગ એટલે ટીના સ્થાનમાં આ સૂત્ર કહે છે ટે હે એ ટી નો થાય એ બરાબર છે અંત્ય અચ સહિત અંત્ય અચ સહિત જેટલું પણ હોય ને એ બધાની ટી સંજ્ઞા થાય ઉદાહરણ સમજો કે ત છે ત આ ત છે તો તમાં આપણા સૂત્ર કહે ને ટીતો લસ્ય આત્મન ટીત એવા લકારના સ્થાનમાં થનારો આત્મને પદના પ્રત્યયનો જે ટી ભાગ તો આમાં જો ટી ભાગમાં શું છે અ છે હે ને તમાં શું છે અ છે ને તો તમાં જે અ છે એ ટી છે ત આતામ આતામમાં છેલ્લો આમ ટૂંકમાં છેલ્લો સ્વરથી બધું લઈ લેવાનું હે ને અંત્ય સ્વર આ બી તો તમાં અ ટી છે તો આતામ આતામમાં આમ હે ને એ ટી છે ઝમાં અ એ ટી છે એવી રીતે બધામાં અને ટકારની ઈત સંજ્ઞા થઈ જાય માટે ટીત લકાર કહેવાય છે હે ટીત લકાર છ છે જોજો યાદ રાખજો લટ લીટ લૂટ લૂટ લેટ અને લોટ લેટ લકાર ભલે આપણે યુઝ નથી કરતા એશુ પંચમો લકાર છંદો માત્ર ગોચર માત્ર વેદમાં જ દ્રષ્ટિગોચર થાય છે પણ લીટ લકાર છ છે આપણે યુઝમાં આપણે પાંચ આવે છે કંઈ વાંધો નહીં ચલો એદ ધન અધન ત આ અવસ્થા થઈ અહીંયા ટીટ લકાર હતો એના સ્થાનમાં તમે શું કર્યો ત આ પેલો લકાર છે થોડું વ્યવસ્થિત સમજાવું બાકી પૂર્વવત જ છે આત્માને પદનો પ્રતિક કરો આ સૂત્રથી ટી એટલે કે જે અ છે એના સ્થાનમાં એકાર આદેશ કરો એટલે કંઈ નથી આ અનો એ કર્યો ભેગું કરો એ ધ આમ આવી ગયો અને ત તના અના સ્થાનમાં એ કર્યો એ ધતે એ ધતે એ ધે તે તો હવે એ જ ધાતુ અને ત આતામ હે ને એ જ ધાતુ લટ લકારના સ્થાનમાં શું કર્યો તો આતામ બરાબર ને પ્રથમ પુરુષ દ્વિવચનની વિવક્ષા કરીએ એટલે એ જ ધન આતા આમાં પણ તમારે ઓલું સમજી જ લેવાનું પૂર્વવત તીપ્તસજી લગાડો ત્યારે તિંગ સ્ત્રીની ત્રીણી દ્વિય કરો દ્વિવચને એક વચને અને આ બધા સૂત્રની સહાયતાથી એમ તો એ જ ધન આતામ કર્તરી શપનો શપ કરો એ જ ધન અધન આતામ આતામ બરાબર છે એ જ ધન અધન આતામ આ અવસ્થા થઈ ત્યારે આગળનું સૂત્ર પ્રવૃત્ત થશે કયું સૂત્ર છે તો કે છે આતો ગીતઃ આતો ગીત સૂત્રની વૃત્તિ વાંચું છું અતઃ પરસ્ય ગીતામ આકારસ્ય
ઈયસ્યાત અતઃ પરસ્ય અથી પરમા. અથી પરમા શું છે? હા, કે એટલે અતઃ એટલે અદંત અંગ. આમ જોવા જઈએ તો એ ધ એ અદંત અંગ છે ને, એ ધ ધન આતામ. અતઃ એટલે કે છે અદંત અંગ. અતઃ પરસ્ય એટલે અદંત અંગથી પરમા. ગીતામ આકારસ્ય એટલે ગીત જે છે એના આનો, ગીતના આનો આકારના સ્થાનમાં આકે છે ઈય થાય. શું થાય? ઈય. તો ભાઈ એક પ્રશ્ન થાય, એધ વત્તા આતામ કર્યું, આ સૂત્ર કહે છે આ તો ગીત હ, કે અથી પરમાં રહેલા ગીતામ એટલે ગીતના આકારનો ઈય થાય, તો આ ક્યાં ગીત છે? આતામ ગ ઈત તો છે નહીં, આમાં શું કરશું વિચારો. તો એક સૂત્ર તમે ભણી ગયા, ગીત કરવાવાળું કઈ સૂત્ર છે? હમણાં જ ભણી ગયા, છેલ્લે ગયો પાઠ છે એમાં જ. સાર્વ ધાતુ કમ અપિત, એ શું કહે છે? અપિચ્છિત ગીતવત કહે છે કે નહીં, હે ને? એ અપિત એટલે અપિત છે નથી, આમાં પઈત છે નથી. ટીપમાં પઈત હતો, ટીપ્તસ અપિત, શીત શીત પણ છે. અપિત સાર્વધા શીતને અપિત સાર્વધાતુક, સાર્વધાતુક તો છે જ, કારણ કે તિંગશીત સાર્વધાતુક, આમ તિંગશીતની સાર્વધાતુક. અપિત સાર્વધાતુકને ગીતવદ ભાવ થાય એટલે સાર્વધાતુક અપિતથી ગીતવદ ભાવ થવાના કારણે આતામ એ ગીત મનાણો, અને ગીત મનાણો એટલે આ તો ગીતઃ સૂત્રથી આનો ઈ આદેશ થયો એટલે એ ધ ધન ઈય, ય અડધો છે, આનો ઈય થયો અને તામ. હવે ઈ આવે તમને ખબર છે, ય અને વનો લોપ કરવાનું સૂત્ર છે, લોપો વ્યોરવલી, એનાથી યકારનો લોપ કરો એટલે શું સ્થિતિ થઈ? એ ધ ધન ઈ ધન તામ, એ ધ ધન ઈ ધન તામ. અહીંયા આ ગુણ ધન અને ઈ એ કરી દો એટલે શું થયું? એ ધે તામ. આપણે રૂપ કેવું કરવા છું? એ ધ તે, એ ધે તે. હવે ધે તે કેમ કરશું? છેલ્લે તે કેને કરશું? તો સૂત્ર ભણી ગયા, ટીત આત્મને પદાનામ ટેરે, ટીત લકાર છે આત્મને પદનો છે એના ટે હે એ ટી ભાગ, ટી ભાગ એટલે આપણે વાત કરી છેલ્લો, તો આમ નો કરી દો એ એટલે શું થઈ ગયું? એ ધે તે, એ ધ તે, એ ધે તે, એ ધન તે. ચલો એ ધન તેની સાધનિકા કેમ કરશું? પ્રથમા પ્રથમ પુરુષ બહુવચન વિવક્ષા લટ લકારના સ્થાનમાં ઝ એટલે એ, અને ઝ આવે શપ વિકરણ આવે એટલે એ ધ. અહીંયા જ આપણે વિચારીએ, ચલો એ ધ, એ ધ આ ઝ હતો ને, તો આ તમ ઝ, તો એ પછી શપનો અ, એ ધ ધન અ, જે ઝ આવ્યો તો ઝોંત સૂત્ર ભણી ગયા, ઝના સ્થાનમાં અંત થાય છે એટલે આ ઝના, ઝના સ્થાનમાં, આખા ઝના સ્થાનમાં નહીં, ઝના સ્થાનમાં એટલે આ અંત કર્યો, અને ઝમાં આ પાછો અ વધ્યો ને એ અહીં અહીં મૂકી દો. ચલો એ ધ અ અંત અ આ સ્થિતિ થઈ. હવે અંત છે એટલે ટી ભાગ કયો છે? અંતમાં આ ટી ભાગ આ જ કહેવાય ને, તો એનો એ કરી દો એટલે એ ધ અ અંતે, આનો એ કર્યો એટલે એ ધ અ અંતે, આટલું થયું. અતો ગુણે શપ નો અ અને અંતનો અ એટલે પરરૂપ થઈ ગયો, પરમાં ભળી ગયો એટલે એ આ ભળી ગયો ને, આમાં આમાં ભળી ગયો પરરૂપ, પર જેવું રૂપ એનું મળી ગયું. એ ધનતે ભેગું કરો શું થાય? એ ધનતે, એ ધતે, એ દેતે, એ ધનતે, આ દ્વિત્વ નથી હો, એ ધતે, એ દેતે, એ ધનતે, આટલું રૂપ થયું. બરાબર છે. હવે આવ્યા એ ધસે, શું આવ્યા? એ ધસે, એ ધતે, એ દેતે, એ ધનતે, ત આતામ ઝ થાસ લટ લકાર મધ્યમ પુરુષ એકવચનની વિવક્ષામાં ત આતામ ઝ થાસ પ્રત્યે, શું આવશે? થાસ એટલે થાસ મૂકી દો. શપ વિકરણ કર્તરી શપનો અ, એદ ધન અ ધન થાસ ઇતિ સ્થિતે. તત્પશ્ચાત સૂત્ર આવી ગયું, થાસ હશે કે ભાઈ ટીટ લકારના સ્થાને થયેલો જે થાસ છે, આ આ થાસ છે કર્યો અમે,
એ સ્થાસનાસનમાં સે થાય, ટીટ લકારના સ્થાને થયેલો સે કરો, તો થાસનાસનમાં સે કરો એટલે ભેગું કરો એ ધ સે થયું કે નહીં. તો ટીતો લસ્ય થાસ હશે એ ધસે એ દે થે જો ત આતમ ઝ થાસ આથામ આથામમાં એમ જ આ તો ગીત સૂત્રથી આથામ કરો હે ને એ ધ આ સપનો અ પણ ભેળવી દીધો આમાં એ ધ વત્તા આથામ આ તો ગીતથી ઈય કરો ઈયનો ઈ વધે યનો લોપ કર્યો અને થામના આમના સ્થાનમાં ટીતાત્મક રમ ટેરે એટલે એ ધ ઈ અને અહીંયા થે આમનો એ કર્યો ને અને આ બે મળીને એ થઈ ગયું આ ગુણ એનું એ ધે તે કર્યું હતું એ ધે થે અને એ ધ દ્વે દ્વેમાં ધ્વમ છે ત આતામ ઝ થાસ આથામ ધ્વમ ધ્વમમાં અમ છે એનો એ કરી દેવો ટીતા આત્માને બધા એ ધ દ્વે અને એ ધે એ દેહમાં શું કરશો ત આતામ ઝ થાસ આથામ ધ્વમ ઈડ ઈડ વહી મહી શું કે છે ઈડ એટલે એ જ ધન સપનો તો અ છે જ અને ઈડનો વધશે ઈ હે તો ત્યાં તમારે શું કરવાનું અતો ગુણેથી પરરૂપ થઈ ગયો પણ અતો ગુણેથી પરરૂપ કરજો આમાં લખ્યું છે અતો ગુણે એ દે એ દા વહે એ દા મહે તો એ ધ એ દ ધન અ ધન કયો પ્રત્યેક લગાડ્યો આપણે નહીં શબ્દ કરીને કયો લગાડ્યો ઈટ પ્રત્યે ત આતમ ઝ થાસ આથમ ધ્વમ ઈટ છે ને ત આતમ ઝ થાસ આથમ ધ્વમ ઈટ એટલે કે ઉત્તમ પુરુષ એક વચન લટના સ્થાનમાં આપણે શું કર્યું હતું ઈટ પ્રત્યે પછી શબ્દ વિકરણ કર્યું એટલે આ શબ્દ વિકરણ છે અને એ ધ વત્તા અ વત્તા ઈ આ સ્થિતિ થઈ ને બરાબર છે અને અહીંયા વ્યપદેશીવત ભાવથી ઈને જ ટી માનવી પડશે આ ઈટનો વધશે ઈ ઈટ ટ તો અનુબંધ લોપ છે ઈટનો વધશે ઈ એટલે અંત્ય અચુંત્યા દીધી હવે અંત્યને ટી સંજ્ઞા કરે તો આ જ અંત્ય ને આ જ મધ્ય ને આ જ પુરુષ દેવદત્ત શૈક પુત્ર શૈવ જ્યેષ્ઠ શૈવ કનિષ્ઠ એક જ સ્વર છે તો શું કરવું એટલે અચુંત્યા દીધીથી ટી તો માનવાની જ એટલે ટી તો આત્મને પ્રદાનામ ટેરેથી એકાર આદેશ પાછો ઈનો થઈ ગયો એટલે આમ બન્યું એ ધ આ ભેળવી દો એ ધ એ આટલું થયું અતો ગુણેથી આને પરરૂપ કરી દો એટલે બની ગયું એ ધે બરાબર છે એ ધા વહે અને મહે તો ઈ વહી મહી ટી ત આતામ ઝ થાસ આથામ ધ્વમ ઈટ આ ઈટ અને વહીંગ ને મહીંગ શું છે વહીંગ અને મહીંગ આ બે પ્રત્યયો છે ને ઈટ વહીંગ મહી એમાં શું કરવાનું બસ વહી એ ધ વત્તા વહી ને એ ધ વત્તા મહી છે ત્યાં વહી મહીમાં એ ધ અહીંયા ઓલું લાગી ગયું ટી તો આત્માને બધાને આમ ટેરે ઈનો એ થઈ ગયો વહે એટલે એ ધ વહે અને એ ધ મહે હવે આ તમે સૂત્ર ભણી ગયા અતો દીર્ઘો અહીં પૂર્વનો દીર્ઘ એધા વહે એધા મહે આ પ્રમાણે તમારે લટ લકાર પૂરો થયો એ ધ તે એ ધે તે એ ધન તે એ ધસે એ ધે થે એ ધ દ્વે એ ધે એધા વહે એધા મહે તો આ પ્રમાણે લટ લકારની સાધનિકા થઈ આત્મને પદના બધાય પ્રત્યયો ખાસ બધાએ હવે યાદ રાખવાના રહેશે આત્મને પદના પ્રત્યયો છે ત આતામ ઝ થાસ આથામ ધ્વમ ઈડ વહીં મહીં તો આત્મને પદનું આ એદ ધાતુ અને પરસ્મય પદનો ભૂ ધાતુની તમને સાધનિકા વ્યવસ્થિત જો આવડી જાય તો પછી કોઈ પ્રકારનું તમારે કષ્ટ રહે નહીં અને આત્મને પદનો ખાસ એદ ધાતુ ગોખી જ નાખવાનો એ તો તે ધે તે અધંતે અધસે અધ તે એ ધાન ચક્રે ધન ચક્રાતે ધન ચક્રી રે ધન ચક્રુષે ધન ચક્રાથે ધન ચક્રુ ઢ્વે એ ધન ચક્રે ધન ચક્રુવે એધિતા એધિતા રો એધિતા રહ એધિતા સે એધિતા સાથે એધિતા દ્વે એધિતા હે એધિતા સ્વ હે એધિષ્યતે એધિષ્યતે એધિષ્યંતે એધિષ્યતે એધિતામ એધિતા મેં ધંતા મેદ સ્વધમ એધે એધા વધ મેદ આઈધત આઈધેતા આઈધંત આઈધા આઈધિતા મેદ વૈધ્ય ઐધા વૈધ વૈધમહી હે ને એમ એના રૂપો એટલે બધાય અને વિધિલિંગ લગાર એ ધે તો એ ધે યાતા મેં એ ધેરન એ ધે થા હા એ ધે યાથા મેં તું એ ધે એ દેવ એ ધ્યાત ના આશ્રિલિંગ લકાર શું થાય નહીં 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 આશ્રિલિંગ ભાઈ હા એ દિશિષ્ટ એ દિશી આસ્તામ એ દિશિરન એ દિશિષ્ટ હા એ દિશી આસ્તામ એ દિશિદ એ દિશિ એ દિશિ એ દિશિમાં પછી અઈધત અઈધે તામ અઈધંત અઈધ થા અઈધે થામ અઈધમ અઈધે અઈધા વહી અઈધા મહી આ થયો લૂંગ લકાર અને ઋંગ લકાર શું થશે અઈધિષ્યત અઈધિષ્યત
ઐદિશ્યત આત્માને પદ છે. ઐદિશ્યત ઐદિશ્યતા ઐદિશ્યંત ઐદિશ્યતા ઐદિશ્યતા ઐદિશ્ય ઐદિશ્ય વહી એના રૂપો આવી રીતે એક એદ ધાતુ તમારે ગોખી લેવાનો. જો સંપૂર્ણ એદ ધાતુ તમે નાનપણમાં ગોખ્યો હતો તો આજે યાદ છે. જેણે જેણે નાનપણમાં જે પણ ગોખ્યું યાદ રહી જાય એટલે મહેરબાની કરીને તમે સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો, અને ધાતુ રૂપાવળી જબરજસ્ત કરી લેવાની. આ હું અત્યારે એદ ધાતુ બોલ્યું આટલા ફ્લુઅન્ટલી, મેં અત્યારે પાકો કર્યું ના, હું નાનું બચ્ચું હતું ત્યારે જ પાકા કર્યા તમારી જેમ જ. ગુરુજીએ એ પ્રેરણા કરી કે આ કરી લેવાય, કોઈ અમને કરાવ્યા નથી, હવે બધું જાતે પાકું કર્યું છે. તમારે સ્વયં એવ મૃગેન્દ્રતા આ યાદ રાખવાનું. ના અભિષેકો ન સંસ્કારો સિંહસ્ય ક્રિયતે વને. સિંહનો અભિષેક વનમાં કોઈ ના કરે, જંગલમાં ગા હા હાલો અભિષેક કરો રાજ્યાભિષેક સિંહનો. ના અભિષેકો ને સંસ્કારો સિંહસ્ય ક્રિયતે વને. વિક્રમાર્જિત સત્વસ્ય સ્વયં એવ મૃગેન્દ્રતા. પોતાના પરાક્રમથી જે સત્વને અર્જન કરેલું હોય સ્વયં સિંહ બનેલા હોય ને જંગલના રાજા બને. પણ તમે આ વ્યાકરણરૂપી અરણ્યના રાજા બનવું હોય તો તમારે વિક્રમાર્જિત સત્વ બનવું પડશે. એટલા માટે ધાતુરૂપાવલી શબ્દરૂપાવલી અષ્ટાધ્યાયી અને અમરકોશ. અષ્ટાધ્યાયી જગન્માતા, અમરકોશો જગત પિતા. આ માતા પિતાના શરણે જાઓ તો પછી સંસ્કૃત વાંગ્મયમાં ક્યાંય તમારે તકલીફ પડશે નહીં. આજનો પાઠ અહીંયા રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ.